ગોધરા કાંડ વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી પેલી આઉટ ઓફ ધી વે જઈને, ઠીક છે, નિયમોમાં નહોતું છતાંય આપી. પણ એના પછી ગુજરાત જે સળગ્યું અને હજારો નિર્દોષો મરી ગયા, ત્યારે આ વિધાનસભાની ફરજ હતી કે એમને પણ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ નિર્દોષો. કે આ જીપીપી જે છે એ બીજેપીને જીતાવવા માટેનું એક ફેક્ટર હતું. અને જે પ્રકારે ફરીથી જાગૃતિ પંડ્યા, કેશુભાઈ ગોરધન ઝડપિયા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે, પરંતુ તમે સામેલ નથી થયા, માટે આ સવાલ મને લાગે છે કે તમે ખરેખર જવાબ આપશો કે એ કોઈ એજન્ડા બેઝ હતું, તમને શું લાગે છે? કારણ કે તમે તો પાર્ટીની સાથે તમારા સાથી મિત્રો જ એમાં હતા અને ફરીથી ભાજપમાં સામેલ થયા. અને બંધારણની 80-80 બંધારણને ખિસ્સામાં સોગંદ લઈ બંધારણના નામે, અને પછી જે થવાનું હોય તે થાય, આ બેફિકરાઈ એ બંને વચ્ચેની ભેદ છે. તો દરેક ક્ષેત્રે તમે અપોઝ કરવા ગયા અને તમારી સાથે જે અપોઝિશનમાં રહેવા માટે જીપીપીમાં જોઈએ તો કેશુભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા, ગોરધન ઝડપિયા પણ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા, કે જેના સાથે તમે ગયા અથવા તો તમે લોકો સાથે મળીને અપોઝ કરવા ગયા, પણ તમે અડગ તરીકે રહ્યા. તો અડગ રહેવા પાછળનું કારણ શું અને ડિટેચ થવા પાછળનું મુખ્ય કારણ શું? આજે સત્તાની મસ્ત યાદવાસ્થળી હિન્દુ મુસલમાન કરાવે છે, અને આ યાદવાસ્થળી જો વધારે ચાલુ રહી તો આ ધર્માંતર ખલાસ કરી નાખશે ડેમોક્રેસી. સમય બદલાય, પ્રસંગો બદલાય, પણ મૂળ સિદ્ધાંતો બદલાતા નથી. આ યાદવાસ્થળીના ભાગમાં હિન્દુ પણ છે અને મુસલમાન છે, એ પણ આપણે બધા બંધારણનો ભાગ છીએ અને ભારતના નાગરિકો છીએ. હાલ રાજકારણની જે સાંપ્રત સ્થિતિ છે તેને લઈને આપણે વિચારીએ છીએ કે રાજકારણમાં નૈતિકતાનું નામ નથી રહ્યું, ટૂંકમાં કહીએ તો નૈતિકતાનું અધોપતન આ રાજકીય નેતાઓએ કરી નાખ્યું છે. થોડું ઇતિહાસમાં પણ આપણે ડોક્યું કરીશું. આપણે એવા વ્યક્તિત્વ સાથે આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે ચર્ચા કરીશું કે ભાજપ સત્તામાં આવી એ પહેલાંથી તેઓ રાજકારણમાં હતા, ભાજપના જે પાયા નંખાયા ત્યારે પણ તેઓ રાજકારણમાં અને ભારતીય જનતા પાર્ટીના પાયામાં હતા, બાદમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બને છે અને એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહે છે. હાલની જે સ્થિતિ ચાલી રહી છે જેમાં ધર્મના રાજકારણની વાત હોય કે હિંસાને ભડકાવવાની વાત હોય, સતત લોકો પણ આક્ષેપો કરે છે અને માધ્યમો પણ બોલતા રહે છે કે હવે રાજકારણ દેશનો દાટ વાળે એ તરફ જઈ રહ્યું છે. આ સમગ્ર સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, ભૂતકાળમાં ગુજરાતના રાજકારણની સ્થિતિ કેવી હતી, દેશની રાજકારણની સ્થિતિ કેવી હતી, એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. સાથે જ ચર્ચા કરીશું કે નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો તો ફાડી નાખ્યો, પરંતુ જૂના સાથીઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છતાં પણ તેઓ ન જોડાયા, તેની પાછળનું કારણ શું? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાને. સુરેશ મહેતા એક એવું નામ કે જેઓ એક વર્ષ જેટલો સમય આ રાજ્ય પર શાસન કરી ચૂક્યા છે, પરંતુ તે જે પાર્ટીમાંથી શાસન કરતા હતા ભારતીય જનતા પાર્ટી, એ આજે પણ આ રાજ્યની સત્તા પર છે અને હવે તો દેશની પણ સત્તાની બાગડોર તેમના હાથમાં છે. પરંતુ સુરેશ મહેતાએ જે સરકાર ચલાવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહીને અને મુખ્યમંત્રી રહીને, અને હાલમાં જે સરકાર ચાલી રહી છે તેના કારણે તેમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે રાજ્યને અને દેશને બચાવવા માટે બહાર આવવું પડશે. આટલા વર્ષો બાદ રાજકારણને અલવિદા કહી દીધા બાદ, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બનતાની સાથે પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ શા માટે તેઓને સક્રિય થવું પડ્યું તેના વિશે આપણે ચર્ચા કરીશું પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સાથે. નમસ્કાર સાહેબ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સરજી. સૌપ્રથમ મારો જે સવાલ છે એ શરૂઆતથી જ હું તમને પૂછી લઉં કે હાલ ભારતીય જનતા પાર્ટીની એક ઐતિહાસિક બહુમતી આવી છે, 156 બેઠકો સાથેની સરકાર છે ગુજરાતમાં, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સી, થોડો અંગ્રેજી વચ્ચે આવશે, નો પ્રોબ્લેમ સર. વી આર ઇન અ ડેમોક્રેસી જી, અને લોકશાહીમાં ડેફિનેશનથી શરૂ કરો અને છેડ સુધી જોવા જાઓ
तो डिसेंट्रलाइजेशन इज अ मेन इश्यू. लोकशाही और सरमुखतेरशाही वे भेदरेखा जे आज हम आप 156 की बात करिए एटले कहूँ रूलिंग पॉलिटिकल पार्टी आज गुजरात की विधानसभा 182 अने रूलिंग पॉलिटिकल पार्टी एना कोई वड़ा एम के मने 156 थी संतोष नहीं तो ही इज जस्टिफाइड कारण के एने पोतानी पार्टी मोटी करवी छे. पण शासन में बैठेला प्राइम मिनिस्टर कक्षा की व्यक्ति एम के मने 156 थी संतोष नहीं देट रिफ्लेक्ट्स दी सरमुखतेरशाही. कारण ए छे तो शासन ऊपर बैठेला ने विरोध जयरे नहीं गमत त्यारे आ जातनु एक इंडिकेशन आवे छे इनर माइंड माथी अने एना एक प्रमाण नहीं अनेक प्रमाणों छे. धीमे धीमे विरोध मुक्त मने वातावरण जोईए आ पण एक सरमुखतेरशाहीनी निशानी छे. एटले 156 विरोध पक्ष ने मान्यता पण न आपवी 17 होय तो पण आपण सरमुखतेरशाही मानसनो एक प्रतिबिंब छे. मारे व्यक्तिलक्षी कहेशु नथी केवू पण धीमे 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 आ सरमुखतेरशाहीमां 90ના પાણી જ્યારે મોભે જાય ત્યારે પરિસ્થિતિ આ પેઢીની તો ઠીક છે વ્યક્તિઓ તો આવે ને જાય પણ આવતી પેઢી માટેના જે સંસ્કારો આવે દેટ ઇઝ ડેન્જરસ ટુ ધી કન્ટ્રી. શાસન તો આપણે જોયા છે અને આપણે વખાણીએ કે ચાણક્યનું શાસન તો એ ચાણક્યના શાસનમાં શું હતું પોતા માટે કશું જ નહોતું બધું જ બીજા માટે હતું. આજનું શાસન જુઓ બધું જ સ્વ માટે પેલો પોતળી પહેરતો હતો આજે સોનાના સૂટ પહેરે છે. સી ધી ડિફરન્સીસ જોવા જઈએ તો ક્યાં જઈને રહેવું અને કેવું સ્વાભાવિક છે કે ગુજરાતનું વ્યંગ અવલોકન આજથી કરવું જોઈએ અને તકલીફ તો ગુજરાતની છે. લોકશાહીમાં ઉછળતું જતું દેશ અને એ દેશ જ્યારે ગુજરાતને જુએ છે ત્યારે ડેમોક્રેટિક માનસ જે છે એ ગુજરાતને કેમ જુએ છે? તમે બહારથી જુઓ તો સીધા ગુજરાત ઉપર યાર તમારું તો ગુજરાત મોડેલ છે કટાક્ષમાં કહેતા હોય છે. તમારી તો આ ગુજરાત લોબી છે કટાક્ષમાં કહેતા હોય છે. સહન નથી થતું હોતું પણ આપણે ગર્વથી સમજી લઈએ છીએ. પણ હવે આ ધીસ ઇઝ ધી સિચ્યુએશન. હવે કોઈ બહારનું ગુજરાતને ક્રિટિસાઇઝ કરવા જાય તો આપણે બધા ઉછળી પડીએ છીએ કે અમારા ગુજરાતને આમ કહ્યું. એટલે પરિસ્થિતિ એ છે કે આપણે આની આ ગેલછા ગયો તો ગેલછા અને એક પ્રકારનું મદ કહો તો મદ એમાં ઉત્તરોત્તર ખાડવતું ઠીક છે પણ ખીણમાં જઈ રહ્યા છીએ નથી પણ વધારે અને આત્મનિરીક્ષણની કોઈ દ્રષ્ટિ આપણામાં રહી નથી. આજ ગુજરાતે સુધરવું પડે. એટલા માટે સુધરવું પડે ગુજરાતનું ગૌરવ ગુજરાતે પોતે બતાવવું પડશે. ગો ટુ ધ પાસ્ટ. આપણા સેકન્ડ ચીફ મિનિસ્ટર વોઝ બળવંતરાય મહેતા. અને આ બળવંતરાય મહેતા કોણ? કોન્ટ્રાસ્ટ જોજો. આ બળવંતરાય મહેતા ગ્રેજ્યુએશન સુધી ભણે છે અને જ્યારે ડિગ્રી લેવાની વાત આવે છે ત્યારે સીધા કહી દે છે કે મને બ્રિટિશ સરકારની ડિગ્રી નથી જોતી. રિજેક્શન ઓફ ધ ડિગ્રી. અને આજે જ્યાં નજર નાખો તે ડિગ્રી માટે હવાંતિયા સાચું ખોટું મને ડિગ્રી આપો આવું કહેનારા અનેક લોકો છે એક નહીં. અને ખોટી ડિગ્રીઓ લઈ અને જાતને મોટી કરનારા લોકો છે જ. હવે આ કોન્ટ્રાસ્ટ છે. સરમુખતેર સાહેબની સામે જુઓ તો ગુજરાતમાં બળવંતરાય મહેતા.
पंडित जी ए वर्ष याद नहीं मने पण ए जमानामां डिसेंट्रलाइज डेमोक्रेसी ना सिद्धांत ने केम मूर्तिमंत करवू एनो विचार कर्यो त्यारे एमणे एक कमिटी नीमी अने कमिटी वॉज हेडेड बाय बळवंतराय मेहता अने कहूं कि डिसेंट्रलाइज डेमोक्रेसी लोकोना हाथ में सत्ता आपवानी प्रक्रिया शोधो अने आ बळवंतराय मेहताए सौथी पहला पंचायती राजनो कॉन्सेप्ट आप्यो जेने आजे कॉन्स्टिट्यूशनल स्टेटस वर्षों पछी मळ्यो एज पंचायती राजनो कॉन्सेप्ट आपनार गुजरात हतुं एज आपणुं गुजरात हतुं अने आजनुं गुजरात छे यू सी द कॉन्ट्रास्ट इज सो हेवी यू टेक एनी सेक्शन ऑफ द सोसायटी તમે સમાજ જીવન ગુજરાતનું જુઓ અર્થકારણ ગુજરાતનું જુઓ રાજકારણ ગુજરાતનું જુઓ અને દરેક જગ્યાએ તમને આંચકો લાગશે ક્યાંથી ઉપડવું એ સવાલ છે પણ હાલની જે તમે જે પ્રકારે સર વાત કરો છો કે જે કોન્ટ્રાસ્ટ છે જે ટૂંકમાં આપણે ભૂતકાળમાં ડોક્યું કરીએ તો એ પ્રકારે અત્યારની જે જનરેશન છે જેની યંગ જનરેશન ટૂંકમાં અમારી જનરેશનની વાત કરું એવું કહી શકાય તો જે પ્રકારે આપણે જાણીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ વધ્યો છે એના કારણે પણ કેટલાક જે મિથ છે એને ફેરવી અને લોકોના એક માણસ પર જે અસર કરે તે પ્રકારની એક એજન્ડા ચલાવવામાં આવે છે પણ આપણે ભૂતકાળમાં ડોક્યું તમે જે કરવાની વાત કરી કે જે કોન્ટ્રાસ્ટ છે એના વિશે જ મારે જાણવું છે કે તમારી સફર જનસંઘથી શરૂ થઈ ભારતીય જનતા પાર્ટી બની અને આમ તો તમે જનસંઘમાં જોડાયા ત્યારે આસાર પણ નહોતા કે ક્યારેય સત્તાનું તમને સ્વાદ ચાખવા પણ મળે છતાં પણ તમે જનસંઘમાં જોડાયા તો ત્યારે તમે જનસંઘમાં જોડાયા બાદમાં ભારતીય જનતા પાર્ટી બાદમાં તમે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ સાથે કામ પણ કર્યું પરંતુ એક વખત આવ્યો તમે જ્યારે એક શંકરસિંહ બળવો કરે છે અને તમારે મુખ્યમંત્રી બનવું પડે છે એમાં પણ ઘણી વાતો છે મને કહો મને તમે બન્યા અથવા તો ફરજિયાત પડે તમારે આદેશનું પાલન કરીને બનવું પડ્યું જે કંઈ પણ હોય પરંતુ તમે બન્યા પરંતુ હાલ જે પ્રકારે આપણે કહીએ છીએ કે ભગવાકરણ ધર્મની રાજનીતિ એ સમયે તમે એ જ પક્ષમાં હતા ભારતીય જનતા પાર્ટીમાં જ તમારી સરકાર બનતી હતી અને તમે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે બેઠા તો ત્યારે જે અત્યારની જે આપણે આ ધર્મના રાજકારણને જોઈએ છીએ ત્યારે તમે એક મુખ્યમંત્રી દરજ્જે બેસી અને આ ધર્મને કઈ રીતે જોયું તે દિવસે ધર્મ એ વ્યક્તિ હતું વ્યક્તિગત હતું જી અને ધર્મ કંઈ રાજકારણની અંદર કે વહીવટની અંદર શબ્દ આવતો નહોતો પરિસ્થિતિ એ હતી કે ઇટ વોઝ એન ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી એન્ડ એવરીબડી વોઝ ફોલોઈંગ ધી ધર્મ અને દેટ વોઝ ધી ડ્યુટી અમે તે વખતે પણ માનતા હતા કઈ હ્યુમન સોસાયટી બેસ્ટ તો હ્યુમન સોસાયટી વિચ ઇઝ અ ડ્યુટી બેઝડ હ્યુમન સોસાયટી ઇઝ ધી બેસ્ટ right ascertaining human society will never pay in democracy આ બંને વચ્ચેની ભેદરેખા છે હવે એ ભેદરેખામાં ફરજ પરસ્ત માનવ સમાજ જ્યારે સર્જે ઓટોમેટિક ડેમોક્રેસી વિલ સર્વાઈવ પણ આ મારું મને મારા માટે એ અધિકારવાદ જ્યારે આવ્યો એ તારીખથી ડેમોક્રેસીનું રોઈન શરૂ થઈ ગયા ઇતિહાસના અનેક પ્રસંગો છે છોડવાના અનેક કારણો છે બધા રેકર્ડ ઉપર અને કેટલાક રેકર્ડની બહાર ના હોય રેકર્ડ ઉપર ના હોય એ કહેવામાં વાંધો નહીં પણ રેકર્ડની બહાર ના હોય તો એ પુરવાર કરવા અઘરા પડે અને નહીં તો પેલું કર્ણાટકમાં બન્યું 40% અને ક્યાંક કોઈકે 50% શબ્દ વાપરે તો 41 જગ્યાએ FIR મોટા મોટા નેતાને પકડી દો કે ભવિષ્યમાં કોઈ 60%ની વાત ન કરે અને તારીખોમાં આવશે જશે હેરાન થઈ જશે એટલે બીજો 60% બોલતો બંધ થશે આ માનસિકતાથી કેસો થાય હવે કેસોમાં પુરવાર કરવું અઘરું પડે તો પાછા રાહુલ ગાંધી જેવો હાલ થાય એટલે જે કંઈ વોટ એવર ઇઝ ધેર ઓન રેકોર્ડ દેટ ઇઝ ટુ બી પ્રોડ્યુસ્ડ અધરવાઇઝ
અનનેસેસરી ખોટા પ્રચારનો ભોગ બને. સાચી વાત છે. અને આમ પણ અત્યારનું જે એક વાતાવરણ છે જેને આપણે રાજકીય વાતાવરણ કહીએ, તો આ રાજકીય વાતાવરણની અંદર એક મોટી તકલીફ એવી મને પણ દેખાય છે. તમારા જ કાર્યકાળની કદાચ વાત કરીએ તો આપણે આત્મારામના જે દોતિયાકાંડ વખતે તમે ત્યારે જે તમારી જે એક નિષ્ઠાથી કામ નિભાવવાનું હતું કે કાર્યવાહી થવી જોઈએ તો થવી જોઈએ, ડઝન્ટ મેટર. કારણ કે જે તમે વાત કરી ને કે ધર્મ એક ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે દરેક વસ્તુને આપણે સમજવામાં ભૂલ કરી જઈએ છીએ. દરેકને આપણે દરેક પાસાથી દરેક આયામથી નથી સમજતા. જે ઇન્ડિવિજ્યુઅલ છે એને પણ આપણે જનરલાઇઝ કરવા માટે પ્રયાસ કરીએ. અને વળી તમે વાત કરીએ પ્રકારે કે જે કંઈ પણ બોલાઈ જાય છે એના લીધે જે કાર્યવાહી, જે રાહુલ ગાંધીનું તમે એક બહુ સરસ ઉદાહરણ ટાંક્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધમાં જે કાર્યવાહી થઈ અને બાદમાં તેઓને સંસદ સભ્ય પદ પણ એક વખત જતું રહ્યું અને ફરીથી મેળવવા માટે એને જે લાંબો એક સંઘર્ષ કરવો પડ્યો, આ જે સંઘર્ષ થયો છે, તો તમારા કાર્યકાળની અંદરના કોઈ એવા કિસ્સા હોય કે જે તમને યાદ હોય કે જેની અંદર રાજકીય ખેલદીલી છે એવું કહી શકાય? અત્યારે તો ખેલદીલીનું નામ તો ભૂલી જ જઈએ, નૈતિક અધોપતન થઈ ગયું છે એવું હું સ્પષ્ટપણે કહી શકું છું. પણ તમારા સંબંધનો કોઈ એવો કિસ્સો હોય કે જેમાં રાજકીય ખેલદીલી જોવા મળી હોય, બંને પક્ષો વિરોધમાં હોય અને સત્તામાં હોય, તો આત્મશ્લાઘાથી શરૂઆત કરવી પડે. જી, જે દિવસે સવારના વિધાનસભામાં મેજોરિટી સુરેશ મહેતાએ પુરવાર કરી, એ દિવસે બપોરે રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. કારણ એ આપ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ભયમાં છે. હવે તે દિવસે તો લતીફ જેલમાં પૂરી દીધો હતો. કુલદીપ શર્મા જેવો એફિશિયન્ટ માણસ દિલ્હીથી માણસોને ગોતી ગોતીને પૂછતા હતા. કાયદો વ્યવસ્થાનો કોઈ ભય નહોતો. અને છતાંય જ્યારે બપોરે રાષ્ટ્રપતિ શાસન આવ્યું, મુખ્યમંત્રી હતો, 50 જગ્યાએ દેખાવો કરી શક્યો હોત, સૂત્રોચ્ચાર કરી શક્યો હોત, તોફાનો કરાવી શક્યા હોત અને ધમાલો કરી શક્યો હોત, પણ ખંખેરતા આવડતું હતું અને ડિટેચમેન્ટનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો, એટલે એટેચમેન્ટ બાજુ તેદી પણ નહોતું જોયું. આ ખેલદીલી હતી. ખેલદીલીના અનેક પ્રકારો હું બતાવી શકું એમ છું, પણ સામેની બાજુ આ પરિસ્થિતિની અંદર વ્યક્તિગત જેવું એ વ્યાજબી નથી, પણ ઇન પોલિટિક્સ રિસ્પેક્ટ ટુ ઈચ અધર વોઝ અ મેઇન થિંગ. અને એમાં કહું હું આપને, ટેક ધ એક્ઝામ્પલ ઓફ નર્મદા યોજના. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બધાએ શરૂ નક્કી કર્યું હતું કે આ આપણી જીવાદોરી છે અને આ જીવાદોરીમાં આપણે રાજકારણ લાવવું નથી. પછી એ વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય, પણ નર્મદા યોજનાને પવિત્ર માનીને ક્યાંય રાજકારણનો ટચ નહોતો આપ્યો. આજે શું થયું? આજે નર્મદા યોજનાનો રાજકીય દુરુપયોગ ભરમસાટ થયો અને ઇલેક્શનો જીતાણા. ખેડૂતો હજુ પાણી માટે તો ઘણી જગ્યાએ બુમરાણ મચાવે. નહીં નહીં, કરપ્શન કરપ્શન અને કરપ્શન આ એક શું છે? પોલિટિકલ એડવાન્ટેજ પ્રચારમાં જે આવતું હોય તે. પણ હકીકતમાં 90,000 કરોડે પહોંચેલી નર્મદા યોજના અને પ્રજાને મતિભ્રમ. હવે આમાં જોજો, થોડોક સમય લઈશ, પણ આ નર્મદા યોજના સમજવા જેવી છે. ટ્રિબ્યુનલને ચુકાદો આપ્યો એ એક જાત અને વધારાનું પાણી એ બીજી જાત. ટ્રિબ્યુનલના ચુકાદા સિવાય ચોમાસામાં પાણી આવે. આ વધારાનું પાણી 3 મિલિયન એકર ફીટ એસેસ થયું અને 3 મિલિયન એકર ફીટનો શું ઉપયોગ કરવો એ રાજ્ય સરકાર ઉપર છોડ્યું. અને ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જે કહ્યું, દેટ વોઝ બાઇન્ડિંગ ટુ ઓલ સ્ટેટ્સ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત. ધેર ધી સ્ટેટ હેઝ લિમિટેશન્સ. અહીંયા લિમિટેશન નહોતા. ઇલેક્શન જીતવા માટે વધારાના પાણીની રાજ્ય સરકાર પાસે જે સત્તા હતી એનો દુરુપયોગ થવા માંડ્યો. પહેલો દુરુપયોગ સુજલામ સુફલામ યોજના. રાજકીય પ્રોગ્રામો, રાજકીય પરિસ્થિતિ અને એની વચ્ચે ઇલેક્શનના ટાઈમે બરાબર
આ કેમેરા અને પ્રિન્ટ મીડિયા બંનેનો ભરપૂર ઉપયોગ સત્તાના જોરે, અને પરિસ્થિતિ એ થઈ કે ઇલેક્શન જીતાઈ ગયા પણ સુજલામ સુફલામ યોજના કરપ્ટ યોજના તરીકે વિધાનસભાના ફ્લોર ઉપર સાબિત થઈ. આ કરપ્શન નહોતું. વિધાનસભાની અંદર ત્રણ ત્રણ કમિટીઓ નિમવાની કોશિશ કરી. પહેલા મંજુલા સુબ્રમણ્યમ ને પછી બીજા ને ત્રીજા ને બધાએ કહ્યું કે ધેર ઇઝ અ કરપ્શન. જાહેર હિસાબ સમિતિએ તપાસ્યું, વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ થયું અને પછી મેન્યુપ્યુલેશન, તો ધેર વોઝ અ કરપ્શન. પછીના ઇલેક્શનો આવ્યા. સૌની યોજના રાજ્ય સરકારની સત્તા હતી. આ હું નથી કહેતો, સીએજી કે છે, રેકોર્ડ ઉપર છે માટે કહું છું. અને આ રેકોર્ડ ઉપર છે માટે કહું છું એટલા માટે કે સૌની યોજના થઈ, ઇલેક્શન સૌરાષ્ટ્રના જીતવા છે, શું કરવું? એટલે જે તે વખતના ચીફ મિનિસ્ટરે બોટાદમાં ભાષણ કર્યું, કોઈને સૂઝ્યું નથી. આ સૌરાષ્ટ્રને મારે લીલુંછમ બનાવવું છે એમ કહીને જ્યારે શરૂઆત થાય છે, પ્લાનિંગમાં કશું હોતું નથી અને સૌની યોજનાની વાત કરી, પછી ડિપાર્ટમેન્ટને થયું કે આ તો ચીફ મિનિસ્ટર બોલે છે એટલે આપણે કરવું પડશે. કરવું પડશે જ્યારે પરિસ્થિતિ આવી ત્યારે હવે જે કેનાલો થઈ હતી એની વહન શક્તિ તો રેગ્યુલર પાણીની હતી. ચોમાસું આવે, વરસાદ પડે, વધારાના પાણી હોય તો કેનાલોની વહન શક્તિ તો હતી નહીં. કરવું શું? ને આ નાની સૂની વાત તો હતી નહીં. એટલે ડિપાર્ટમેન્ટે નર્મદા નિગમને લખ્યું કે તમારી ડિઝાઇન બદલો. એટલે નર્મદા નિગમ વાળા કહે છે કે આ તમે શું વાત કરો છો, ડિઝાઇનો હવે નર્મદાની બદલે નહીં. અને આ બધું જ રેકોર્ડ સીએજીએ પોતાના રેકોર્ડ ઉપર લીધું. યોજના જુઓ, ટ્રિબ્યુનલે કીધું કે 18,09,000 પેલું જે ગુજરાતને ભાગ આપ્યો અને એમાં જે ખેતી માટેનો એરિયા આપ્યો અને કેનાલોની લંબાઈ આપી કે 85,000ની પરિસ્થિતિ થાય, આ તે વખતે ટ્રિબ્યુનલમાં કહ્યું છે. આજે ધીમે ધીમે રીડિઝાઇન કરતાં કરતાં આ 85,000 કિલોમીટરની કેનાલો ધીમે ધીમે ઘટતી ઘટતી 69 ઉપર આવી ગઈ. હવે તમે જો કેનાલની લંબાઈ ઘટાડો તો જમીનની પિયત ઘટે. ઓકે, તમે અહીં સુધી કેનાલ લઈ જાઓ તો ત્યાં પાણી ન પહોંચે. ત્યાં સુધીનું તમે પ્લાનિંગ કર્યું, કેનાલોની લંબાઈ ઘટાડતા ગયા, પણ પેલું કેટલી જમીન પીત થશે એ ઘટાડી શક્યા નહીં. આજે પણ રેકોર્ડ ઉપર એ જેટલી જમીનને પીત છે એટલી ને એટલી છે. તો ધેર ઇઝ અ કોન્ટ્રાડિક્શન, અને ધેટ ઇઝ ધેર ઓન ધ રેકોર્ડ, યુ સી. એટલે પરિસ્થિતિ આવીને ત્યાં ઊભે છે કે જ્યારે રાજકીય દુરુપયોગ થવા માંડે છે, આખી યોજના માટે સીએજીએ વારંવાર પ્રોડક્શન લોસ જુઓ તમે. ગુજરાત સરકારે 38 મેઇન કેનાલમાંથી પેટા કેનાલો કાઢી. આ પેટા કેનાલો માટે સેન્ટ્રલમાં ગુજરાતે કબૂલ કર્યું હતું કે એક કેનાલ નીકળે એના પાણી પેટા કેનાલ, એની પેટા કેનાલ, એની પેટા કેનાલ એમ ખેતર સુધી ન પહોંચે ત્યાં સુધી બીજી કેનાલ બ્રાન્ચ કેનાલ ખોલવી નહીં. કારણ કે ઇટ વોઝ અ પ્રોડક્શન લોસ. પણ મારે ઇલેક્શન જીતવું હોય તો, એટલે મેં શું કર્યું કે 38 કેનાલ ખોલી નાખી. આ કોઈને નથી સૂઝ્યું, મને જ સૂઝ્યું. ધીસ ઇઝ વેરી બેડ. પણ સાહેબ, મારે હજી એ પણ જાણવું છે, આપણે થોડુંક તમારા રાજકારણના ભૂતકાળ તરફ પણ દ્રષ્ટિ કરીશું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા બાદ જ તમે જે છે આનાથી દૂર થયા. ટૂંકમાં તમે જે પ્રમાણે કીધું, એટેચ અને ડિટેચની રાજનીતિ, તમે તો તમે તરત જ છૂટા પડી ગયા અને તમારું જે વિમાન જે છૂટું પડ્યું, તમારા જૂના સાથીઓ પાછા એકત્રિત થયા પરંતુ તમે ન થયા. આ વિશે ચર્ચા કરશું, પણ એ પહેલાં મારે તમને પૂછ્યું, તમે એક અભિયાનની શરૂઆત કરી
તાજેતરમાં જ તમે કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટોને કેટલાક આગેવાનોને એકત્રિત કર્યા, તો જે બદલશે ગુજરાતની જે તમે વાત લાવ્યા કે ગુજરાતની અંદર જે શિક્ષણની વાત હોય, પરીક્ષાઓની વાત હોય, રોજગારીની, ખેડૂતોના પ્રશ્ન, પિયતના પાણીના પ્રશ્નો, અનેક જે સવાલો છે પાક વીમાના, ટૂંકમાં લગભગ જે મોટા મોટા મહત્ત્વના મુદ્દાઓ વિશે તમે એમાં તમે જે તે સમયે પ્રેસ બ્રિફિંગ પણ કરેલું, તો હાલની જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા બે દાયકાથી અથવા તો બે દાયકા કરતાં વધારે સમયથી, કે તમારા સમયની અંદર જ્યારે એક સમયે કોંગ્રેસ સત્તામાં હોય અને તમે વિરોધ પક્ષમાં હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે જનસંઘ, તમે જે રીતે આંદોલનો કરતા, જે રીતે લોકો રસ્તા પર 5 રૂપિયા તેલના ડબ્બાના ભાવ વધે અને લોકો જે છે એ રસ્તા બ્લોક કરી દે અને સરકાર પર દબાણ એટલું સર્જાઈ જાય કારણ કે માર્ગો પર લોકો જોવા મળે, વિરોધ થવા માંડે, માત્ર થોડા પૈસાના વધારાના કારણે મેસની અંદર ભોજનના પૈસાની અંદર વધારો થાય, વિદ્યાર્થીઓ ઉતરી પડે, આવી એક સ્થિતિ હતી આ ગુજરાતની અંદર, કે ગુજરાતને આપણે એવું કહી શકીએ કે ભૂતકાળમાં નજર કરીએ તો એક આંદોલનની ભૂમિ પણ કહી શકીએ. હાલની જે છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયની સ્થિતિ છે, લોકોમાં આપણે ક્યાંય રોષ નથી જોતા, ચાહે ગેસના જે બોટલના ભાવ વધે છે, તેલના ડબ્બાના ભાવ વધે છે, ખાંડ દાળ તે ડુંગળી ટમેટા જે કંઈ પણ કહીએ, આટલી મોંઘવારીની જે સવાલ પેદા થાય છે, પણ ક્યાંય લોકોમાં સરકાર તરફ રોષ જોવા નથી મળતો. તો પહેલા તો રોષ નથી જોવા મળતો, એની પાછળનું કારણ તમને શું લાગે છે? અને બીજો સવાલ સાથે જ પૂછી લઉં કે હાલમાં આ જે રોષ નથી પ્રગટ થઈ રહ્યો એને દબાવવા માટેનું સરકાર કોઈ પ્રયાસો કરતી હોય તેનું કારણ છે કે લોકોમાં રોષ જ નથી? એક જમાનો હતો જ્યારે અપપ્રચારનો લોકો ભોગ બન્યા ત્યારે પ્રેમ હતો રૂલિંગ પાર્ટી પ્રત્યે, ના ભાજપ છે. ધીમે ધીમે આ ભાજપની નીતિ એક્સપોઝ થતી ગઈ, ડિટિરિયોરેશન આવતું ગયું, એમ લોકોનો પ્રેમ ઘટતો ગયો. અને પ્રેમ ઘટીને એક બિચારા પણ આવ્યું, આજે પણ ભાજપ પ્રત્યે પ્રેમ છે લોકોને એવું નથી. અનેક લોકો તમને મળશે જે રસ્તામાં કહેતા હશે કે આ કમિશન પાર્ટી છે, 10% કમિશન ઉઘરાણી કરીને લઈ આવો. હમણાં છાપાવામાં આવ્યું, પેલો કાર્યકર્તા કહેતો હતો એમનો જ હતો કે ઉઘરાણું કર્યું, ત્યાં આપ્યું અને 10% કમિશન મારું મળ્યું નથી. એના ઉપર GST છે કે કેમ મને ખબર નથી, પણ પરિસ્થિતિ એ છે કે આ પોલિટિકલ પાર્ટીઓ જ્યારે કમિશન પાર્ટીઓ થાય એ તે વખતે નહોતી. લોકો આ નથી જાણતા એમ નહીં, કંટાળ્યા છે, પણ ક્યાં જઈએ એનો બિચારાપણાનો એક ભાવ, પ્રેમ ઘટી ગયો ભાજપ પ્રત્યેનો, તિરસ્કારમાં ધીમે ધીમે ફેરવાતો જાય છે. પણ એવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ શું? એટલે એક બિચારાપણું, સૌથી વધારે લાભ લેવાનો એ સમાજમાં ઇનડાયરેક્ટ ભય પેદા કરીને જણ જણ ગભરાતો હોય કે યાર શું કરીએ, કાલે ઉઠીને મારા ઉપર આવશે તો, મારા કુટુંબને પકડાશે તો, મને ફલાણું થશે તો, એટલે ભય આવ્યો. અને સાયકોલોજી હ્યુમનની છે કે ભય પેદા કરીને લાલચ આપો એટલે માણસ બિચારો થઈ જાય. આ શસ્ત્રોનો ઉપયોગ વર્તમાન રૂલિંગ પાર્ટીએ ભરપેટ કર્યો, એના કારણે આ પરિસ્થિતિ આવી નહોતી. પણ સર, આ તો જે તમે વાત કરો છો તો કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની, આપણે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં પણ એવા એવા કાયદાઓ પણ જોયા છે અને એવા એવા પ્રકારના કામો પણ જોયા છે કે જેમાં સરકાર હંમેશા કોઈ પણ નહીં હોય, સત્તા એવું જ છે કે મારા સામે કોઈ વિરોધ ન કરે અથવા તો સરકારની સામે વિરોધનો સ્વર ન ઉઠવો જોઈએ. તો ભૂતકાળમાં પણ આવું બન્યું છે, છતાં પણ ત્યારે આપણે જોઈએ છીએ કે આંદોલનો થતાં લોકો રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળતા, અસહ્ય ભાવવધારા બાદ પણ અત્યારે જનતા નથી બહાર આવતી, અન્યાયો બાદ પણ જનતા બહાર નથી આવતી, અથવા તો આવે છે તો કોઈ પણ પ્રકારે આપણે સ્પષ્ટપણે ન કહી શકીએ કે આને સત્તા જ દબાવે છે, પરંતુ એન કેન પ્રકારે આ તમામ આંદોલનોની શરૂઆત થાય એ પહેલાં જ બંધ થઈ જાય છે અથવા ડામી દેવાય છે, તો એની પાછળનું કારણ શું? આપણે ભૂતકાળની વાત કરી કે ભૂતકાળમાં સરકારો આવું કરતી હતી, ત્યાં એક ભેદરેખા હતી. ભેદરેખા એ હતી કે એક લક્ષ્મણ રેખા દોરાયેલી હતી, 10 ફાર એન્ડ 9 ફર્ધર. એ જ ભૂતકાળની સરકારો જુઓ
જ્યાં સુધી હ્યુમન રાઇટ્સ છે ત્યાં એ લોકો ડિફેન્સિવ હતા કે અમારે ડેમોક્રેસીમાં પાછું પ્રજા પાસે જવું પડશે. ડિફેન્સિવ ક્યાં હતા? આ મનરેગા જુઓ, હ્યુમન રાઇટ્સમાં એ લોકો ધેવેર હેડ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જુઓ, કોન્સ્ટિટ્યુશન, તો ત્યાં બંધારણને નિયમ પાડતા હતા. બંધારણને ખિસ્સામાં રાખીને ફરનારા લોકો તે વખતે નહોતા, કારણ જે હોય તે એ વખતે ગભરાતા હતા, ડિફેન્સિવનેસ હતી. આજે એ પરિસ્થિતિ ચાલી ગઈ છે અને બંધારણની 80-80 બંધારણને ખિસ્સામાં સોગંદ લઈ બંધારણના નામે અને પછી જે થવાનું હોય તે થાય, આ બેફિકરાઈ એ બંને વચ્ચેનો ભેદ છે. જી, હવે બીજું સાહેબ કે આપણે તમે જે રાજકારણની શરૂઆત કરી, આમ તો ખૂબ જ તમારી પાસે ઉજળા ભવિષ્યની તક હતી. તમે ન્યાયાધીશ તરીકેની જે કામગીરી કરી રહ્યા હતા અને બાદમાં તમે રાજકારણને પસંદ કર્યું, કારણ કે તમારી પસંદગી રાજકારણ ઉપર હતી, તમને રાષ્ટ્ર સેવા, રાષ્ટ્રને સમર્પિત થવાની જે તમારી ભાવના હતી, આ બધા વિચારો વિશે મેં જાણ્યું. પણ આટલી બધી ઉત્કંઠા હતી રાજકારણની અને આટલા વર્ષો સુધી તમે રાજકારણ કર્યું, જે પાર્ટીનું નામો નિશાન નથી એ પાર્ટી સાથે તમે જોડાયા અને સત્તા સુધી પહોંચ્યા, બાદમાં તમારા જેમને આપણે એક સમયના સાથીદારો કહીએ કે મિત્રો કહીએ, જેમાં ખાસ તો શંકરસિંહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તમે કામ કર્યું 95 સુધી, સરસ મજાનું. અને બાદમાં જે તમે એક સમય આવ્યો અને નરેન્દ્ર મોદીને છોડી દીધા અચાનક, જેને આપણે તમે જેમ કહો છો એ જ પ્રકારે કહું કે ડિટેચ થયા અચાનક, અને આ સ્થિતિનું નિર્માણ થયું ત્યાં સુધી તમે જીપીપીમાં પણ ગયા કે કોઈ પણ રીતે તમે અપોઝ કરવા માટે ગયા, હું સ્પષ્ટપણે સમજી શક્યું છું. તો દરેક ક્ષેત્રે તમે અપોઝ કરવા ગયા અને તમારી સાથે જે અપોઝિશનમાં રહેવા માટે જીપીપીમાં જોઈએ તો કેશુભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા, ગોરધનભાઈ ગોરધન ઝડફિયા પણ ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા, કે જેના સાથે તમે ગયા અથવા તો તમે લોકો સાથે મળીને અપોઝ કરવા ગયા, પણ તમે અડગ તરીકે રહ્યા. તો અડગ રહેવા પાછળનું કારણ શું અને ડિટેચ થવા પાછળનું મુખ્ય કારણ શું? કારણો ઘણા છે, વ્યક્તિગત બહુ ઓછા છે, પણ એમાં પાછું વિવાદનો વિષય આવશે અને વિવાદના વિષયમાં ભૂતકાળ ઉખેડવો પડશે અને એ ભૂતકાળ વિલ લીડ ટુ અગેઇન એ સેન્ટિમેન્ટ ઓફ અ ડિવિઝન ઓફ ધી સોસાયટી. અને મારે એ યાદવાસ્થળી બાજુ જવું નથી, અને એ યાદવાસ્થળી એ જમાનાની મદિરામાં મસ્ત હતી, આજે સત્તાની મસ્ત યાદવાસ્થળી હિન્દુ મુસલમાન કરાવે છે. અને આ યાદવાસ્થળી જો વધારે ચાલુ રહી તો આ ધર્માંતર ખલાસ કરી નાખશે ડેમોક્રેસી. સમય બદલાય, પ્રસંગો બદલાય, પણ મૂળ સિદ્ધાંતો બદલાતા નથી. આ યાદવાસ્થળીના ભાગમાં હિન્દુ પણ છે અને મુસલમાન છે, એ પણ આપણે બધા બંધારણનો ભાગ છીએ અને ભારતના નાગરિકો છીએ. પણ આ ઇસ્યુને મારે અત્યારે માફ કરજો, હું જવાબ નહીં આપું. ચોક્કસથી, તમે નામ સુદ્ધા નથી લેતા, તમે વાત સુદ્ધા નથી કરવા માંગતા, સમજું છું તમારી સ્થિતિને. પણ એક જવાબ જો તમે આપી શકો તો કે અણગમાની શરૂઆત ક્યાંથી, કે ભારતીય જનતા પાર્ટી સાથે આ હદે છેડો ફાડવો પડે? અનેક દાખલાઓ છે, કોઈ એક કિસ્સો. સી ધી રેકોર્ડ ઓફ એસેમ્બલી. હું રેકોર્ડથી એટલા માટે કહું છું, આજ ગુજરાત વિધાનસભા હતી જેણે 2002માં ગોધરાકાંડ વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી, પેલી આઉટ ઓફ ધી વે જઈને, ઠીક છે નિયમોમાં નહોતું છતાંય આપી. પણ એના પછી ગુજરાત જે સળગ્યું અને હજારો નિર્દોષો મરી ગયા, ત્યારે આ વિધાનસભાની ફરજ હતી કે એમને પણ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ નિર્દોષો.
આ ગુજરાતની વિધાનસભાએ આજ સુધી એ પૈકી કોઈને શ્રદ્ધાંજલિ આપી નથી. બિટવીન ધી લાઇન્સ ઇટ ઇન્ડિકેટ્સ વેરી મચ. આ જે નૈતિકતાની હું વાત કરી રહ્યો હતો, જે શરૂઆતમાં જ આપણે વાત કરી કે નૈતિકતાના ધોરણો જે છે એ રાજકારણની અંદર ખતમ થયા છે. નૈતિક રાજનેતાઓની આ દેશને આ રાજ્યને જરૂરિયાત છે ત્યારે આપણી પાસે નૈતિક નેતાઓ ચૂંટવા કે નૈતિક નેતાઓ વિશે વિચારવાનો પણ વખત ના હોય એવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે. તમે ઘણા બધા કારણોસર એ વિશે સ્પષ્ટતાથી વાત નહીં કરી શકતા હોય, પરંતુ હું સ્પષ્ટતાપૂર્વક કહી શકું છું કે હાલમાં જે આપણે સ્થિતિની વાત કરીએ તો એક ભૂતકાળના કિસ્સામાં તમે પણ ઇન્દિરા ગાંધીની સરકારને જોઈ છે. હાલમાં જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનો જલજલો છે, જે પ્રકારે મોદી મોદી થઈ રહ્યું છે, એક સમય ઇન્દિરા ગાંધી થઈ રહ્યું હતું. આ ઇન્દિરા ગાંધીનો જે જલજલો હતો, ઇમરજન્સીનો દોર આવ્યો અને આ ઇમરજન્સીના દોરમાં તમારા જ સાથી કેશુભાઈ એક વખત કહ્યું હતું અને ઇમરજન્સી બાદ પણ જે ચર્ચા છે એના વિશે પણ મારે વાત કરવી છે કે જ્યારે પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા રાજ્યના અને કેશુભાઈ એક વખત એવું બોલેલા કે ગુજરાતની અંદર મિની ઇમરજન્સી જેવા હાલાત આવી રહ્યા છે, અઘોષિત કટોકટી, અઘોષિત કટોકટી જેને કહીએ કે મિની ઇમરજન્સી જેવી હાલાત થઈ ગયા છે. તો હજુ પણ તમે રાજ્યને આ જે પ્રકારે કેશુભાઈએ કહ્યું એ પ્રકારે અઘોષિત કટોકટીની અંદર જોઈ રહ્યા છો કે કેમ? ઓફકોર્સ, ચોક્કસ. અને એટલા માટે સંખ્યાબંધ દાખલાઓ પછી આજે તો ક્યાં કેવું મોરલ્સની ડિટિરિયોરેશન તમે જોવા જાઓ તો ગુજરાતની ઓળખ શું? મસ્તી મજાકમાં ઘણા મિત્રો કહેતા હોય આપણે ગુજરાતીઓ છીએ માટે કહી શકીએ, હાઈલી કરપ્ટ ગુજરાત નંબર વન. અને આ શબ્દ હું સભાનતાપૂર્વક વાપરું છું. દાખલાઓ, એક પછી એક અત્યારથી જોતા જાઓ, ઊંધેથી શરૂ કરો. કલેક્ટરો ઉપર એક પછી એક કેસો થાય. પેલા બાબણ બોરવાળો કલેક્ટર પકડે, પછી આ મુલાસણ વાળો કલેક્ટર પકડે, આણંદ વાળો કલેક્ટર પકડે. યુ સી, ધીઝ આર ધી રિસન્ટ એક્ઝામ્પલ્સ. અને પછી વાત આવે છાપામાં જાણીએ કે આ કલેક્ટર તો માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ હતા, કરપ્શન વોઝ એન્ડિંગ ટુવર્ડ્સ ધી ટોપ. પકડાઈ ગયા કલેક્ટરો, પછી આ ઇન્વેસ્ટિગેશનની મજા જુઓ તમે. આપણને એમ થાય કે હા પકડાયો તો હવે છેક ઉપર સુધી જશે. હું બે ત્રણ દાખલાઓથી સમજાવું. વ્યક્તિઓ કરપ્ટ હોય પણ સચિવાલય કરપ્ટ હોય એવી પરિસ્થિતિમાં સંસ્થા કરપ્ટ જ્યારે થાય, ગુજરાત જમીન વિકાસ બેંક લિમિટેડ 100% અંડર ધી કંપની લો સરકારી કંપની, એના ચેરમેન હાઈએસ્ટ ઓથોરિટી આઈએએસ અધિકારી એમડી. હવે એમડીની ઓફિસમાંથી ફાઇલોને બદલે નોટોના થોકડા પકડાય ત્યારે ગવર્મેન્ટને એમ લાગે કે આમાં તો આપણી સરકાર જશે. એટલે થાય શું કે તરત કેબિનેટ મળે અને કેબિનેટ જાહેર કરી દે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ધી કરપ્શન, અમે આ સંસ્થાને બંધ કરીએ છીએ. મિનિંગ ધેર બાય કે ઇન્સ્ટિટ્યુશન ઇઝ કરપ્ટ એન્ડ નોટ ધી ઇન્ડિવિજ્યુઅલ. સી, ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ ટુ. અને અમે આ સંસ્થાને બંધ કરી દઈએ છીએ. આ જાહેરાત થાય, જોજો આજે પણ એ સંસ્થા પાછી અસ્તિત્વમાં હોય. અચ્છા. અને એ સંસ્થાને પાછા પૈસા પણ ફળવાતા હોય, એનું લીગલ હજી અસ્તિત્વ ઘટ્યું ન હોય.
આગળ વધો. એના એમડી પકડાય એના પછી 3-4 વર્ષે પાછું એક્સપોઝ થાય. આ ઇન્વેસ્ટિગેશનની મજા મજા એ કે હવે ઉપરનાને કટ કેમ કરવાને, જે પકડાયો છે એને ફિક્સ કેમ કરવું. એટલે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી શું કરે કે હું પકડાયો એનડી તરીકે, એટલે મને કહે કે તું તો વધારે કરપ્ટ હોય, સાલ તારે ઘરે દરોડો પાડવો છે. એટલે મારે ઘરે દરોડો પાડવા આવે અને મને કહે કે તારો પગાર તો આઈએસ તરીકે આટલો જ છે, આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી, એમ કરીને પહેલાંથી ડાયવર્ઝન કરે અને ઇન્ડિવિજ્યુઅલ મને જુદો પાડે અને મને જુદો પાડીને પછી મારા ઉપર એન્ટી કરપ્શનનો કેસ કરી દે કે તારી આવક કરતા સંપત્તિ વધારે છે. છાપાઓમાં તો પાછું એ જ આવે કે આ પકડાઈ ગયો પકડાઈ ગયો પકડાઈ ગયો. માધ્યમોને મસાલો મળ્યા કરે. હા, ને માધ્યમોને મસાલો મળ્યા કરે. એ આઈએએસ ઓફિસર પછી છૂટો પડી ગયો, કરપ્શન વખતે એમનો ભાગ હતો, પણ એ શેલ્ટર ઇન્વેસ્ટિગેશનમાં એટલું હોશિયારીથી છૂટું પડી ગયા કે પેલો એકલો પડી ગયો અને એકલા પડાના પછી કેસો થવા માંડે. તમે સંખ્યાબંધ જોવા જાઓ તો આ ઇન્વેસ્ટિગેશનની એક ખૂબી છે. પછી એ લાંગા પ્રકરણ હોય કે દેત્રોજા પ્રકરણ હોય કે આ 3 કલેક્ટરોના પ્રકરણ હોય, પણ જ્યારે સત્તા ઉપર બેઠેલો મુખ્યમંત્રી એમ કે મારી સરકાર કરપ્ટ છે ને, આ વિભાગ કરપ્ટ, પેલો વિભાગ કરપ્ટ, દેટ વોઝ એન ઓફિશિયલ સ્ટેટમેન્ટ ઓફ વિજય રૂપાણી એટ ધેટ ટાઈમ વેન હી વોઝ ઇન ધ ચેર, યુ સી. અને ઓલ ઓફ સડન પછી આખી આખી મિનિસ્ટ્રીને રિમૂવ થાય વિથ ધી એલિગેશન્સ, તો આ પરિસ્થિતિમાં ક્યાં જવું? ડિફરન્સ ઇઝ હિયર. તમે જેમ વાત કરી એ પ્રકારે અમે સુરેન્દ્રનગરના એક અહેવાલોની એક સિરીઝ ચલાવી હતી કેટલાક મહિનાઓ સુધી. ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ લાવ્યા કે સુરેન્દ્રનગરને ખોખલું કરી દીધું છે ખનિજ માફિયા હોય. બાદમાં હમણાં તાજેતરમાં જ એક એવે સુરેન્દ્રનગરના કલેક્ટર કયું સંપત્તિ વિશેના બે ત્રણ અહેવાલો અમે પ્રસિદ્ધ કર્યા, જેમાં પણ અમે વિગતો આપી, જેમાં જે અમારું ઇન્વેસ્ટિગેશન છે એ એવું કહે છે કે કલેક્ટર નીચલા અધિકારીથી બાયપાસ ફાઇલો લઈ અને કામગીરી કરતા હતા અને નીચલા અધિકારીઓ પોઝ પણ કરે છે રેકર્ડ પર, કાઉન્ટર સાઇન કરી અને કલેક્ટરને ટોકે છે કે આ કાર્યવાહી ન થવી જોઈએ અથવા તો આ કાર્યવાહી દફતરે કરવા વિનંતી, છતાં પણ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ તમે જે પ્રકારે કહ્યું કે કોઈ વ્યક્તિને કાર્યવાહી સરકાર ક્યારે કરે છે, જ્યારે સરકાર, હું માનું છું ત્યાં સુધી કે સરકારની જરૂરિયાત ઊભી થતી હશે ત્યારે થાય છે, અન્યથા તમે કીધું એ પ્રકારે કે થોકડા પૈસા ના મળે છે, કારણ કે આ તો બધું ચાલતું જ હોય છે ને, હું માનું છું ત્યાં સુધી સરકારને આવી ન ખબર હોય એવું ના બને. અને જો સરકારને આવી ન ખબર હોય એવું બનતું હોય તો સરકારને સરકાર તરીકે બેસવાનો કોઈ હક કે અધિકાર પણ નથી. આ એક સ્પષ્ટ વાત છે. આડી વાત આપણે કરીએ, હવે મારે તમને બે સવાલો કરવા છે છેલ્લા. એમાં પહેલો સવાલ એ છે કે તમે ઓપોઝમાં ગયા તમે જે તે સમયથી જ ભારતીય જનતા પાર્ટી છોડી, બાદમાં તમારી સાથે કેશુભાઈ અને તમે ગોરધન ઝડફિયા, કેશુભાઈ જાગૃતિ પંડ્યા, તમે લોકોએ મળી એક જીપીપીનું જે રચના કરી અને જીપીપી પણ વિધાનસભાની ચૂંટણી લડી, એક પાર્ટી તમે બનાવી ગુજરાત પરિવર્તન પાર્ટી, જેના પર બાદમાં એવા કેટલીક ચર્ચાઓ અને આક્ષેપો પણ થયા છે કે આ જીપીપી જે છે એ બીજેપીને જીતાવવા માટેનું એક ફેક્ટર હતું. અને જે પ્રકારે ફરીથી જાગૃતિ પંડ્યા, કેશુભાઈ, ગોરધન ઝડફિયા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે, પરંતુ તમે સામેલ નથી થયા, માટે આ સવાલ મને લાગે છે કે તમે ખરેખર જવાબ આપશો કે એ કોઈ એજન્ડા બેઝ હતું, તમને શું લાગે છે? કારણ કે તમે તો પાર્ટીની સાથે તમારા સાથી સાથી મિત્રો જ એમાં હતા અને ફરીથી ભાજપમાં સામેલ થયા. આમાં બીકોઝ આઈ વોઝ અ પાર્ટ ઓફ ધ મશીનરી મને આ ખ્યાલ હતો. થોડી થોડી હવા આવતી હતી, ગુજરાતની પરિવર્તન પાર્ટીએ શો સારો કર્યો. ઓગસ્ટ મહિનામાં પરિવર્તન પાર્ટી અસ્તિત્વમાં આવે છે અને ડિસેમ્બર મહિનામાં ઇલેક્શન લડે છે. વિધિન 4 મંથ્સ કાશીરામભાઈ અને હું વી વેર ઓન વન સાઈડ અને આ પાર્ટીને બૂસ્ટ આપવું જોઈએ એવું અમારા મગજમાં જબરજસ્ત હતું. બટ સમ ઓવર અધર એક વિચારસરણી એવી હતી કે જે કેશુભાઈ અને ગોધનભાઈ ઉપર એવી પ્રિવિલન્ટ થઈ
કે દે વર ફોર્સ્ડ ટુ વાઇન્ડ અપ ધ પાર્ટી. અને આ વાત અમારે કાને આવી દરમિયાનમાં કાશીરામભાઈનું ડેથ થઈ ગયું, હું એકલો પડી ગયો. અને જ્યારે વાત આવી ત્યારે મને યાદ છે કે સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં એક 200-300 લોકોનું સંમેલન હતું, અને આ સ્ટેજ ઉપર મેં માઇક ઉપર કહ્યું હતું કે મારે કાને આ વાત આવે છે તો આપ બનશે નહીં અને બનવા દઈશું નહીં, પાર્ટીનું વાઇન્ડિંગ અપ સંભવ નથી. કારણ એ હતું કે પાર્ટીનું બંધારણ હતું અને એમાં એક આખો પેરેગ્રાફ હતો કે જો પાર્ટીને વાઇન્ડ અપ કરવું હોય તો કેમ કરવી, એનો પ્રોસિજર લે ડાઉન કરેલો હતો. અને એ બંધારણના આધારે પાર્ટી રજિસ્ટ્રેશન મળ્યું હતું અને ઇટ વોઝ બાઇન્ડિંગ અને ઇટ વોઝ બિફોર ધી ઇલેક્શન કમિશન, અને ઇલેક્શન કમિશને માન્ય કરેલું આ બંધારણ હતું. એમાં જ્યારે આ પ્રોસિજર હતું ત્યારે માઇક ઉપર મારે કહેવાનું હતું કે આ પાર્ટી પ્રોસિજર પહેલાં નહીં થાય. પણ ઓલ ઓફ સડન થોડા ઉપરના લોકોની સહીથી ઓચિંતું ઇલેક્શન કમિશનને કાગળ જાય અને ઇલેક્શન કમિશન પાર્ટીને વાઇન્ડ અપ કરવાની વાત અહીંથી જાહેરાત થાય અને ઇલેક્શન કમિશન એને સ્વીકારી લે, ધેટ વોઝ નોટ પ્રોપર. એટલે આઈ ફાઇલ્ડ અ પિટિશન અને એ પિટિશનમાં ઇલેક્શન કમિશને મારી વિરુદ્ધ ચુકાદો આપ્યો, પેરેગ્રાફ હોવા છતાં, બંધારણમાં ઉલ્લેખિત વાત હોવા છતાં. હવે દેટ વોઝ લેટ્સ સે ઇટ ઇઝ બેટર અબાઉટ ધેટ, પણ આ આટલી હકીકત છે. ટૂંકમાં એવું કહી શકાય ખરું કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા જીપીપી એક બી ટીમ તરીકે કામ કરી રહી હતી? આખી પાર્ટી નહીં, એમાં તો અમે હતા. તમે હતા, પરંતુ જે પ્રકારે બાદમાં જે થયું, કારણ કે ત્રણ જે તમારા મોટા ચહેરાઓમાંના એક ચહેરા તો હતા જ નહીં એટલે આપણે એમની વાત ન કરી શકીએ, પરંતુ જાગૃતિ પંડ્યા, કેશુભાઈ અને ગોરધન ઝડપિયા, જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી જાય છે, જેવા પરિણામ આવે છે અને જે પ્રકારે જીપીપીનો રોલ છે, એમાં તો શું થયું કે ત્રણ ધારાસભ્યો ચૂંટણા હતા, એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં ગયા, કેશુભાઈએ તો પોતાના દીકરાની પહેલા માટે ને એ શ્રી વિનો, મારે વિશેષ કશું કહેવું નથી, પણ એટલું ખરું કે જીપીપીમાં વિચારસરણીના બે ભાગ તો ચોક્કસ હતા. એક વોઝ પ્રિવેલન્ટ એન્ડ ડોમિનન્ટ બાય આરએસએસ. જી સર, આખરી સવાલ સર, કે આટલા વર્ષો બાદ, આટલા સમય તમારા રાજકીય કાર્યકાળ બાદ તમે વચ્ચે વિરામ લીધો, આઈ થિંક જીપીપી પછી તમે વિરામ લીધો એવું કહી શકાય, કે જે સક્રિય રાજકારણથી તમે ખાસો સમય દૂર રહ્યા, હવે ફરીથી બદલાશે ગુજરાતની ભાવના અને વાતને લઈ તમારે આવવું પડ્યું છે, પબ્લિકનું જે આઉટપુટ નથી, આપણે જે વાત કરીએ છીએ એ પ્રકારે કે વિરોધના જે સૂર અને જે સરકાર તરફનો જે પહેલાં રોષ જોવા મળતો, 5 રૂપિયા તેલના ડબ્બાના ભાવ વધે ત્યારથી જ, એવું હવે નથી જોવા મળતા, છતાં પણ તમે બહાર આવ્યા, કારણ શું? શું કરીએ અને કોઈ નથીનો જવાબ. જણ જણ કે વાત સાચી છે, પણ શું કરીએ, ક્યાં જઈએ? તો કોકે યજ્ઞની આહુતિ બનવું પડે અને વિથ ક્લિયર કટ માઇન્ડ, વિધાઉટ એની એમ્બિશન, આ યજ્ઞ કુંડમાં જો જવતર રૂપી પણ જો બલિદાન અપાતું હોય તો આપીને યજ્ઞ કુંડને જીવતો રહો. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો, સો નાઇસ. અને સૌથી વધારે તો કે આપણે એક મારે જાહેરાત એવી પણ કરવી છે કે આજે ગુજરાતના રાજકારણના ઇતિહાસની આજે આપણે વાતો નથી કરી, કારણ કે જે પ્રકારે તમે કીધું એ પ્રકારે કે સાંપ્રત સ્થિતિઓને પહેલાં કાબૂમાં લેવા માટે જે નેતાઓ પ્રયાસો કરતા હોય છે, ચાહે કોઈ પણ પક્ષના હોય, બની શકે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ લોકો માટે કામ કરવા ઈચ્છતા હોય અને કરતા પણ હશે અને કરે પણ છે, છતાં પણ જે કાર્યવાહીઓ સાંપ્રત સ્થિતિમાં થઈ રહી છે તે બાબતે આપણે મેં તમને સવાલ જવાબ કર્યા. પરંતુ જો કોઈ વ્યક્તિ ગુજરાતના રાજકારણને વધારે સારી રીતે સમજવા માગે છે તો નવજીવનની જે વેબસાઇટ છે નવજીવન.in, એના પર તમને સિરીઝો વાંચવા મળશે, એને તમે વાંચી અને સમજી શકશો
કે જે તે સમયનો અથવા તો તમે મોટો મોટો એક જે છે એ વિહંગાવલોકન કરીને આસાર મેળવી શકશો કે જે તે સમયની સ્થિતિ કેવી હતી અને મૂલ્યાંકન કરવા માટે તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે નવજીવન ન્યૂઝની જે વેબસાઇટ છે નવજીવન .in ત્યાં આ પ્રકારના અહેવાલો સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને જો લાઇક અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો જેથી સીધા અપડેટ આપને મોબાઈલમાં નોટિફિકેશનના માધ્યમથી મળતા રહે નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ